गुजरात राज्य में अत्यारे आदिवासी समाज में एक भयंकर असंतोषनी लागणी फैलाई रही छे। आ सरकारे गुजरात आदिजाति विकास कोर्पोरेशन मार्फते समाज ने जे सहायित धोरणे अनेक कल्याणकारी योजनाना अमल माटे जे जाहेरात थई छे एमां आदिवासी ईस्मो कीधा छे, आदिवासी समाज कीधुं नथी, आदिवासी ने नागरिक नथी गणा। हुं स्पष्ट मानुं छुं कि आ सरकार आदिवासी समाज ने आदिवासी तो गणती हती पण हवे एना करता पण नीची लई जवा मांगे छे। आदिवासी समाज में घृणा फैलावानुं काम करी छे। आदिवासी समाज ने आ सरकारे वनवासी कीधा, अगाउ ट्राइबल कीधा, पाछळथी आदिवासी अनुसूचित जनजाति अने हवे ईस्मो कहेवा माटे कोना इशारे करी रह्या छे? ईस्मो, आ ईस्मो शब्दनी शोध कोणे करी? आ ईस्मो कहेवा पाछळनुं कारण शुं छे? मने तो एवुं दिखाई रह्युं छे के आदिवासी समाजने पोलीसना दंडाथी दूराईने पोलीस एनी तपास चालती होय, कामगिरी करती होय त्यारे एना पत्रमां एना जवाबमां ईस्मो लखे छे, अने एवो ज ईस्मो लखवानुं काम फरस खाताना माणसो, કોઈક જંગલ કપાયું, સાગનું લાકડું કપાયું હોય તો કોઈક હરામખોર ઈસમ શબ્દ લખે છે, એટલે આ ઈસમ શબ્દ ઉપયોગ કરીને આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કરી, અને આ આદિવાસી આમાં રિએક્શન કેટલું આવે છે એ રિએક્શન જાણવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે। હું ચોક્કસ માનું છું કે આદિવાસી સમાજ પોતાનો આમાં ચૂંટણીમાં પોતાની સમાજની જે યાદી કોડ ધર્મ કોડ ધર્મ કોડની જે માંગણી કરી રહ્યા છે, માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં આદિવાસીઓનો ધર્મ કોડ અલગ હોવો જોઈએ છે, એમાંથી ગુમરાહ કરવા માટે એક ધીરી રીતે સમુદ્રનું પાણી હોય એમાં પથ્થર નાખીને એના કેટલું લઈને લહેરો જાય છે એ તપાસવા માટે આ ઈસ્મો શબ્દનો ઉપયોગ થયો છે। હું એને સખત શબ્દોમાં વખોડું છું, સરકારે આ ભૂલ કરી છે, ભૂલ સુધારવી જોઈએ। જે તે વિભાગના એમડી અથવા તો એની જે જાહેરાત કરનાર અધિકારી છે એની સામે ચોક્કસ પગલા લેવા જોઈએ, અને એના માટે હું જ્યારે સોમવાર પછી જવાનું છું ગાંધીનગર ત્યારે ચોક્કસ આ બાબતમાં મારા કાર્યાલય તરફથી સરકારને આ બાબતે નોટિસ પાઠવવામાં આવશે। જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો।